હાલ સમગ્ર દેશમાં ભારે ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ઠેર ઠેર નવા પંડાલોમાં ભગવાન દુંધાળા દેવ ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અરવલ્લી જિલ્લાના મોડાસામાં બિરાજમાન સ્વયંભુ મનોકામના સિદ્ધ વિનાયક ગણપતિ મંદિરે પણ હર્ષોલ્લાસપૂર્વક ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમજ 3100 મોદકનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. મહોત્સવ દરમિયાન 1008 ગણપતિ સ્ત્રોતના પાઠ સાથે આહુતિ આપી ગણેશ યાગ યોજાયો હતો. સિદ્ધિવિનાયક ગણપતિ સતત 18 વર્ષથી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે મંદિર પરિસરમાં ભગવાન ગણપતિની 10 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ભગવાનને સોળે શણગારથી સાજવામાં આવે છે. તો અહીં દર વર્ષે મોટી સંખ્યામાં બાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન ગજાનનના દર્શન કરવા માટે આવે છે. પોતાના મનનો જે કોઈ સંકલ્પ બધા આખડી પૂરી હોય પોતાના મનનો જે કાંઈ સંકલ્પ બાધા આખડી રાખે છે અને ભગવાન ગણપતિ સૌની મનોકામના પૂર્ણ કરે છે. આ પંડાલમાં દરરોજ 2 ટાઈમ ભગવાનની આરતી કરવામાં આવે છે. ભગવાનને 51 કિલો આઈસ્ક્રીમ, 31 કિલોની કેક તેમજ 3100 મોદનનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે. મહોત્સવ દરમિયાન 1008 લાડુની ગણપતિ સ્ત્રોતના પાઠ સાથે આહુતિ આપી ગણેશ યાગ યોજાય છે. મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ વિઘ્નહર્તા સિદ્ધ વિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે મંદિરના મહંત સહિત ભક્તોએ મહોત્સવ બાબતે વાત કરી હતી. જય ગણેશ. આ મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું જમણી સૂટનું એક ગણપતિ મંદિર છે અને દરેક ભક્તોની મનોકામના પૂરી કરવાની શક્તિ આ ગણપતિમાં રહેલી છે. અને 2000 સાલથી આ ગણેશ મહોત્સવ બહુ જ ધામધૂમથી કરવામાં આવે છે અને આ 18મું વર્ષ છે અને 18મા વર્ષે પણ દાદાનો મહોત્સવ ખૂબ જ અનેરા આનંદથી અને ઉલ્લાસથી અહીંયા આગળ કરાઈ રહ્યો છે. જય ગણેશ. આ અરવલ્લી જિલ્લામાં આવેલું જમણી સૂંઢના ગણપતિ દાદા છે અને આ બહુ જ સાચું છે એમનું અને દરેકની મનોકામના પૂરી થાય છે. દર મંગળવારે જાણે મેળો ભરાતો હોય તેવું ભરાય છે. બ્યુરો રિપોર્ટ, NES ગુજરાત ન્યૂઝ, અરવલ્લી.